नमस्कार मित्रों, धोरण 12 आंकड़ाशास्त्रनी अंदर आज आप भणवाना छीए चौथू चेप्टर सामयिक श्रेणी। मित्रों, सामयिक श्रेणी ए समयनी साथे संबंध धरावे छे। अमुक समयांतरे एकत्रित करेली अने समय अनुसार गोठवामां आवती आंकड़ाकीय माहितीने सामयिक श्रेणी कहे छे। ए एक प्राथमिक ख्याल छे। सामयिक श्रेणी में समय साथ संबंधित चलनी किंमतों हो छे। आवा चलनी लांबा गाळानी किंमतों अभ्यास करवामां आवे तो तेना द्वारा भविष्य में आ चलनी किंमत शुं थशे तेनुं अनुमान मेळवी शकाय छे। सामयिक श्रेणीनो अभ्यास करवाथी तेमां थता फेरफारोनी दिशा, प्रमाण अने तरह जाणी शकाय छे। मित्रों, आना उपरथी एवुं नक्की थाय छे कि सामयिक श्रेणीनो अभ्यास एटला माटे करवामां आवे छे के भूतकाळना अनुभवोने ध्यानमां लईने भविष्य माटेनी योजना बनावी शकाय। भूतकाळमां समयनी साथे कोई चलनी आंकड़ाकीय माहिती प्राप्त करीने ए आंकड़ाओने आधारे समयांतरे एमां वधारो के घटाड़ो छे के स्थिरता छे आ અંગેનો અભ્યાસ કરીને ભવિષ્યમાં આ ચલની કિંમતોમાં વધારો થશે, ઘટાડો થશે કે સ્થિર રહેશે એ અંગેની એટલે કે દિશા, પ્રમાણ અને તરા આ જાણી શકાય છે। દાખલા તરીકે કંપનીના શેરના ભાવ, કોઈ શેરબજારમાં રોકાણ કરતા હોય તો એ લોકો કંપનીના છેલ્લા એક વર્ષ દરમિયાન ભાવ, બજાર ભાવ કેવા રહ્યા છે એના આધારે ભવિષ્યમાં એના ભાવ કેવા રહેશે તેનું અનુમાન મેળવી શકે છે અને પોતે એના આધારે તેમાં રોકાણ કરવું કે નહીં તે અંગેના નિર્ણયો લઈ શકે છે। વસ્તીના આંકડા દ્વારા આપણે વસ્તી વૃદ્ધિ દર જોઈ શકીએ છીએ, જન્મદર અને મૃત્યુદર એ પણ જાણી શકીએ છીએ। તો આ સામયિક શ્રેણીના ઉદાહરણો છે। જો વ્યાખ્યાની વાત કરીએ તો સામયિક શ્રેણીની વ્યાખ્યા નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે। નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે। આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ એટલે ખ્યાલ આવશે। સામાન્ય રીતે આ અવલોકનો સમાન સમયાંતરે લેવામાં આવે છે, જેમ કે વસ્તીના આંકડા 10 વર્ષ, સેલટેક્સના આંકડા વાર્ષિક હોય, દુકાનનો નફો માસિક હોય છે, બેંકોમાં વ્યાજ ત્રિમાસિક ગણાય છે। એટલે કે આમાં લખ્યું છે વ્યાખ્યામાં નિયત સમયે લેવામાં આવેલ, નિયત સમય એટલે ચોક્કસ સમયના અંતરે જે તે ચલની કિંમતો લેવામાં આવે અને એનો એક સમૂહ તૈયાર થાય આ સમૂહને સામયિક શ્રેણી કહે છે। મેં અહીંયા ઉદાહરણ આપ્યું છે કે વસ્તીના આંકડા દર 10 વર્ષે, એટલે કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે એટલે ચોક્કસ 10 વર્ષનો સમયગાળો થયો। એવી જ રીતે સેલટેક્સના આંકડા વાર્ષિક હોય છે, એટલે કે 10 વર્ષના આંકડાઓ હોય છે, તો કોઈ વેપારી પેઢીમાં દુકાનની અંદર એનો નફો એ માસિક ગણતા હોય છે, એટલે દર મહિને નફો કે ખોટનો ધ્યાનમાં લેતા હોય છે। બેંકોમાં વ્યાજ ત્રિમાસિક એટલે 3 માસે ઉમેરાય છે, ગણતરી હવે દરરોજની થાય છે, પરંતુ વ્યાજ દર 3 મહિને બેંક જમા કરે છે। તો આમ ચોક્કસ સમયના અંતરે લેવામાં આવેલ અવલોકનોનો સમૂહ એને સામયિક શ્રેણી કહે છે। જુઓ મિત્રો, અહીંયા આકૃતિની અંદર ભારતમાં સમય સાથે ઘટતો બાળ મૃત્યુ દરની સામયિક શ્રેણીનો આલેખ આપ્યો છે। 1976માં મૃત્યુ દર 204 જેટલો હતો, જે 25 વર્ષના સમયગાળા દરમિયાન 2009-10 સુધીમાં ઘટતો 60 સુધી પહોંચી ગયો। તો આપ જુઓ છો કે આ લાંબા ગાળાની અસર બતાવે છે કે લાંબા ગાળે આમાં ઘટાડો થતાં અહીંયા પહોંચ્યો છે। એની પાછળના કારણો આપ અર્થશાસ્ત્રમાં પણ ભણી ગયા હશો, તબીબી સેવાઓનો ખૂબ વિકાસ થયો છે, સુખ સગવડતાઓ છે એ વધી છે વગેરે, પરંતુ આપણે એમાં ન પડતા ભારતની અંદર મૃત્યુદર દર વર્ષનો અહીંયા આપણે આંકડાઓ લીધા અને એના આધારે આપણે એની દિશા ઘટવા તરફની છે તરફ આપણે જાણી શક્યા કે કેટલું ઘટી શકે છે। તો આના આધારે આપણે વસ્તી માટે કોઈ પણ નિર્ણયો લેવા હોય
તો સરકાર પણ પોતાની નીતિઓ ઘડવામાં આ આંકડાઓનો ઉપયોગ કરી શકે છે. બીજી વાત કરીએ ભારતમાં આઈટીનો વૃદ્ધિદર, નિકાસ અને આંતરિક. આપ જુઓ છો તેમ ભારતની અંદર આઈટી ક્ષેત્ર 2010 સુધી તો ખૂબ જ નબળું દેખાઈ રહ્યું છે, આલેખમાં પણ જોઈ શકાય છે. ત્યારબાદ ધીમે ધીમે હવે આઈટીના અભ્યાસક્રમો ભારતની અંદર થયા, ભારતની અંદર હવે આઈટી ક્ષેત્રે ઘણું બધું રોકાણ પણ થવા લાગ્યું છે. પરંતુ અહીંયા 1992-93માં નિકાસ માટે, આઈટી માટે ખૂબ જ ઊંચો ગ્રાફ હતો, જ્યારે જે આછી લાઈન બતાવે છે તે સ્થાનિક છે, આંતરિક છે, એમાં આઈટીનો વિકાસ નહિવત હતો, 0%. ધીમે ધીમે 95માં આંતરિક વધ્યો અને 96માં ધીમે ધીમે નિકાસ છે એ ઘટી. પરંતુ ફરીથી આઈટીનું માર્કેટ આંતરિક કરતાં બહાર વધુ જોવા મળે છે, જે આપણે જોઈ શકીએ છીએ. આમ દર વર્ષે ના આંકડાઓ લઈને કેટલું અપ ડાઉન થાય છે એ આપણે મેળવી શકીએ છીએ, અને એના આધારે કોઈપણ વ્યક્તિ જ્યારે આઈટી ક્ષેત્રમાં પોતાનું રોકાણ કરવા માગતો હોય તો એ આના પરથી સરળતાથી નિર્ણયો લઈ શકે છે. તો આ છે સામયિક શ્રેણીનું બીજું ઉદાહરણ. હવે જોઈએ મિત્રો સામયિક શ્રેણીનું મહત્વ, શા માટે અભ્યાસ કરવો જોઈએ. તો પ્રસ્તાવના વખતે જ મેં કહી દીધું, વ્યાખ્યામાં પણ જણાવ્યું, ફરીથી જોઈ લઈએ. તો સામયિક શ્રેણીનું મહત્વ એટલા માટે છે કે ધંધાકીય પ્રવૃત્તિઓ ખૂબ જ અનિશ્ચિતતાઓની સાથે કામ કરે છે. ડગલે અને પગલે અનિશ્ચિતતાઓ રહેલી છે, ભવિષ્યમાં શું થશે એ અંગેના ચોક્કસ અનુમાનો કરી શકાતા નથી. પૂર્વાનુમાનો કર્યા હોય તો પણ એ જ પ્રમાણે થશે એવી કોઈ નિશ્ચિતતા હોતી નથી. પરિણામે સામયિક શ્રેણી એને ખૂબ જ સારું એવું પીઠબળ આપે છે કે ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં થતા ફેરફારોની દિશા અને તરહ જાણી શકાય છે. એટલે કે ભૂતકાળમાં જો ચલની કિંમત ઘટવા તરફ હોય તો હજુ પણ ઘટશે, અથવા તો આટલા સમયથી લાંબા ગાળાથી ઘટતી જાય છે તો એ સ્થિર થશે કે હવે અહીંથી વધશે, એ અંગેની બાબતો છે એ નક્કી કરી શકાય છે. તો ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં થતા ફેરફારોની દિશા અને તરહ જાણી શકાય છે. બીજું જોઈએ શ્રેણીની કિંમતોમાં કેટલા પ્રમાણમાં ફેરફારો થાય છે તે પરથી ભવિષ્યમાં થતા ફેરફારોનો અંદાજ બાંધી શકાય છે. હમણાં વાત કરી તેમ વધશે તો કેટલો વધશે, ઘટશે તો કેટલો ઘટશે, એ ભૂતકાળમાં જે થયું છે એના આધારે ભવિષ્યમાં અંદાજ બાંધી શકાય છે. ત્રીજો મુદ્દો, ભવિષ્યની અંદાજિત કિંમતથી અગત્યના નિર્ણયો લઈ શકાય તેમજ ઉદ્યોગ કે સરકારની નીતિ ઘડવામાં સરળતા રહે છે. તો ભવિષ્યમાં અંદાજિત કિંમતો કેવી રહેશે એના આધારે નિર્ણયો લઈ શકાય. જેમ કે આપણે ભારત સરકાર છે એ ટેકાના ભાવો રજૂ કરે છે, તો એની પાછળનું કારણ શું હોય છે? તો કે ભૂતકાળની અંદર એના ભાવો જો બહુ નીચા હોય તો અત્યારે પણ એ નીચા રહેશે, તો સરકાર એની નીતિ ઘડે છે કે હવે આ વર્ષે આનો ભાવ મિનિમમ આટલો રહેશે. તો અગત્યના નિર્ણયો ભવિષ્ય માટે ભૂતકાળની બાબતો પરથી લઈ શકાય છે. અને ચોથું મહત્વ જોઈએ તો બે અથવા તેથી વધુ ઉદ્યોગપતિઓ અથવા તો સરકારી સંસ્થાઓ તેમના દ્વારા મેળવેલી સામયિક શ્રેણીના માહિતીનો તુલનાત્મક અભ્યાસ કરી શકે છે. એટલે કે કોઈપણ બે ઉદ્યોગપતિઓએ એક જ બાબત માટે કે સરકારી સંસ્થાઓએ એક જ ચલ માટે માહિતીઓ ભેગી કરી છે, એના આધારે તુલનાત્મક અભ્યાસ થઈ શકે છે અને ભવિષ્યના નિર્ણયો લઈ શકાય છે. તો આમ સામયિક શ્રેણીનું ખૂબ જ મહત્વ છે. પણ મિત્રો, આ સમયની સાથે ચલની કિંમતોમાં ફેરફાર થાય અને કિંમતો નક્કી થાય એના માટે એક કરતાં ઘણા બધા પરિબળો સંયુક્ત રીતે અસર કરતા હોય છે, કોઈ એક જ પરિબળ અસર કરતું હોતું નથી. એટલે એક કરતાં વધુ પરિબળોની અસરને કારણે ચલની કિંમતમાં ફેરફાર થતો હોય છે, આવું જોવા મળ્યું છે, જેને સામયિક શ્રેણીની અંદર સામયિક શ્રેણીના ઘટકો કહેવામાં આવે છે. સામયિક શ્રેણીના ઘટકોને આપણે જોઈએ તો પહેલું ઘટક છે દીર્ઘકાલીન ઘટક અથવા વલણ, એને વલણ પણ કહેવાય છે અને દીર્ઘકાલીન ઘટકના નામથી પણ ઓળખાય છે.
સામયિક શ્રેણીના ચલમાં ખૂબ જ લાંબા સમયગાળા માટેનો જે ચલન જોવા મળે છે એને દીર્ઘકાલીન ઘટકની અસર કહેવાય છે. આપણે હમણાં જે બાળમૃત્યુ દરનો આલેખ જોયો એ દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણની અસર છે એમ કહી શકાય. આ સંકેતમાં એને ટી વડે દર્શાવાય છે, કેપિટલ ટી અને સ્મોલ ટી એટલે ટાઈમ સિરીઝ, એટલે ટી ટી વડે દર્શાવવામાં આવે છે. આનો સમયગાળો ખૂબ જ લાંબો હોય છે. દીર્ઘકાલીન વલણ જે છે, ઘટક છે, એની અસર ખૂબ લાંબા અંતરે થતી જોવા મળે છે. આનો સમયગાળો 10-15 વર્ષનો લેવો પડે જેથી કરીને સાચી દીર્ઘકાલીન અસર છે એ ખ્યાલ આવે. આપણે હમણાં ઉદાહરણમાં 25 વર્ષ જેવા લાંબા ગાળાની અસર તપાસી. શિક્ષણ વિશે વાત કરીએ તો શિક્ષણ પહેલાં આપણે ત્યાં ખૂબ જ ઓછું હતું, હવે ધીમે ધીમે શિક્ષણનો દર વધતો જાય છે, લાંબા ગાળે એની આ અસર જોવા મળી છે. તો આને કહેવાય છે દીર્ઘકાલીન ઘટકની અસર અથવા વલણની અસર. અત્યારે આધુનિક યુગની અંદર વાણિજ્યની અંદર એટલે કે વેપાર વ્યવસ્થામાં એવી ઘણા બધા ચલો છે કે જેની કિંમતો અમુક સમયાંતરે એટલે કે લાંબા ગાળે ખૂબ ઓછી હોય, પાછી સ્થિર થાય, પાછી વધે અથવા તો વધતી હોય, સ્થિર થાય, પાછી ઘટે, આવું થયા કરતું હોય છે. પરંતુ આ સમયગાળો ખૂબ જ લાંબો હોય છે એટલે આ પરિસ્થિતિ છે એને દીર્ઘકાલીન અસર તરીકે જોવામાં આવે છે. અને જો આ રીતે પહેલાં ઘટતી હોય, ઓછી હોય અને પછી સ્થિર હોય અને ત્યારબાદ પાછી વધતી હોય તો આપણને એક સુરેખા ન મળે પરંતુ એક વક્ર આકારે આલેખ મળે છે. તો એ વક્રીય આલેખ મળે એમ કહી શકાય. તો દીર્ઘકાલીન ઘટક અથવા વલણની અસર આપણને ખૂબ જ લાંબા ગાળે જોવા મળે છે. ત્યારબાદ બીજી જોઈએ સામયિક શ્રેણીનો બીજો ઘટક, મોસમી ઘટક. મોસમ એટલે સિઝનલ, એટલે એને સંકેતમાં આપણે દર્શાવીશું ST, સિઝનલ. આપણે જાણીએ છીએ તેમ સામયિક શ્રેણીની કિંમતો પર મોસમની અસર પણ જોવા મળે છે, એટલે કે હવામાનની અસર પણ જોવા મળે છે. અમુક ચોક્કસ સમયે એની કિંમતોમાં ફેરફારો થાય છે. તો આ ટૂંકા ગાળાની હોય છે અને એ લગભગ નિયમિત વધઘટ કરતા હોય છે. આવી જે અસર છે એને મોસમી ઘટકની અસર કહેવાય છે. આનો સમયગાળો ખૂબ ટૂંકો હોય છે, આપણે 1 વર્ષથી ઓછો ગણી લઈએ તો મોસમી ઘટક છે એનો સમયગાળો 1 વર્ષથી ઓછો, દીર્ઘકાલીન ઘટક છે એનો સમય 10-15 વર્ષનો હોઈ શકે. હવે આ મોસમી ઘટક છે એની અસર થવા માટેના 2 પરિબળો છે. પહેલું છે કુદરતી પરિબળોની અસર. ઘણી વખત ઋતુ અને હવામાનમાં ફેરફારો થતાં જ એની સાથે જોડાયેલી બાબતોના ચલની કિંમતોમાં ફેરફાર થાય છે. દાખલા તરીકે ઉનાળાની અંદર પંખા, કૂલર, એસી એની માંગ વધી જાય, શિયાળાની અંદર ગરમ કપડાની માંગ વધી જાય, ચોમાસાની અંદર રેનકોટ અને છત્રીની માંગ વધે, શેરના બજાર ભાવ છે એમાં પણ ફેરફાર થાય, ઉત્પાદન ચોમાસાની અંદર થાય, નવો પાક આવે એટલે ઓટોમેટિક કોમોડિટી બજારની અંદર ખેત ઉત્પાદનના પાકોના ભાવ ઘટતા જોવા મળે. તો કુદરતી પરિબળોની અસર એ મોસમી ઘટકની અસર દર્શાવે છે. એવી જ રીતે માનવસર્જિત પરિબળો, કુદરતી પરિબળો, બીજા છે માનવસર્જિત પરિબળો. માનવસર્જિત પરિબળો એટલે તહેવાર, સમાજના રીતરિવાજ, લોકોની આદત, આના કારણે જે ફેરફાર થાય છે ટૂંકા ગાળા માટે તો એને કહેવાય છે મોસમી ઘટકની અસર, પણ માનવસર્જિત પરિબળને કારણે. જેમ કે આપણે ત્યાં સન્ડે એટલે રવિવાર વીકેન્ડ ગણાય, મોસ્ટ ઓફલી રેસ્ટોરન્ટની અંદર તેમજ સિનેમાગૃહ ટોકીઝોની અંદર વધુ ભીડ જોવા મળે છે એ દિવસે. તો આ સમયે એની માંગ વધવાનું કારણ માનવસર્જિત છે. લગ્નની સિઝન શરૂ થાય એટલે આભૂષણોની ખરીદી થાય, એટલે સોનાના ભાવમાં તેજી આવે છે, એટલે કે ત્યારે સોનાની માંગ વધે છે.
તો રીતરિવાજોને કારણે પણ અમુક ચલોમાં કિંમતોમાં ફેરફાર થવા મળે છે. તો આ જે વધઘટો છે એ વધઘટોનો આવર્તન કાળ જે કહીએ એ ખૂબ જ નિશ્ચિત હોય છે અને નિશ્ચિત વધઘટ જ હોય છે. એમાં બહુ જાજો ફેરફાર જોવા મળતો નથી. જો કોઈ ઉત્પાદક કે વેપારી આને અનુરૂપ પોતાની ભવિષ્યની યોજનાઓ ઘડે તો ચોક્કસ પુરવઠો સંકલિત કરી અને નફો મેળવી શકે છે. તો આ થયું સામયિક શ્રેણીનું બીજું ઘટક, મોસમી ઘટક. ત્રીજું ઘટક છે ચક્રીય ઘટક, ચક્રીય, સાયકલિકલ. એટલે કે ચક્રની જેમ એ ફરીથી પુનરાવર્તન પામે છે, એકને એક જગ્યાએ ફરીથી આવવું. સામયિક શ્રેણીમાં ચક્રીય ઘટક, જેને સંકેતમાં સીટી, સાયકલિકલ, એટલે સાયકલિકલ ટાઈમ સિરીઝની ઇફેક્ટ છે, તો સીટી વડે દર્શાવીએ છીએ. અને એનો સમયગાળો એક વર્ષથી વધુ હોય છે. એક વર્ષથી ઓછો હોય તો મોસમી ઘટક, એક વર્ષથી વધુ હોય તો ચક્રીય ઘટક. અને એનો સમયગાળો 2 થી 10 વર્ષનો હોઈ શકે અને ખાસ વિશિષ્ટ સંજોગોમાં 10 થી 15 વર્ષનો હોઈ શકે. પણ 10 થી 15 વર્ષનો હોય તો આપણે દીર્ઘકાલીન અસર પણ એને કહી શકીએ છીએ. ચક્રીય ઘટકમાં ભાગ્યે જ આવું જોવા મળે. એટલે 2 થી 10 વર્ષનો સમયગાળો એ ચક્રીય ઘટકનો હોય છે. ધંધાની અંદર તેજી અને મંદી આનું બેસ્ટ ઉદાહરણ છે ચક્રીય ઘટકનું. સમયની સાથે સાથે દરેક ધંધાની અંદર આ ચક્ર ફરે છે. તેજી, મંદી, વૃદ્ધિ આ બધું થયા જ કરે છે, ચડતી પડતી આવ્યા જ કરે છે. અને એનો એક સમયગાળો ચોક્કસ હોય છે. એ સમયગાળા દરમિયાન આ તેજી મંદીનો ગાળો રહેતો હોય છે. તો એનું બેસ્ટ ઉદાહરણ છે. તો ચક્રીય ઘટક એટલે 2 થી 10 વર્ષના સમયગાળામાં, એટલે કે 1 વર્ષથી વધુ. મિત્રો, આ ટૂંકા ગાળાની ફેરફારો છે એટલે આને અલ્પકાલીન ઘટક તરીકે પણ ઓળખવામાં આવે છે. મોસમી ઘટક પણ અલ્પકાલીન ઘટકમાં આપણે એનો સમાવેશ કરી શકીએ. ચક્રીય ઘટકને પણ અલ્પકાલીન ઘટક તરીકે કહી શકાય. એટલે કે અલ્પકાલીન ઘટક એ ચક્રીય ઘટકનું બીજું નામ છે એમ પણ કહી શકીએ. ત્યારબાદ ચોથું જોઈએ એ છે યાદચ્છિક અથવા અનિયમિત ઘટક, રેન્ડમ. એટલે એને RT વડે ઓળખીએ છીએ સંકેતમાં, જેનો સમયગાળો બિલકુલ નિશ્ચિત નથી, એટલે કે અનિશ્ચિત હોય છે. નામ જ એ છે, અનિયમિત. કોઈ ચોક્કસ કારણોસર અચાનક જ જો એની અસર આપે તો એને કહેવાય છે યાદચ્છિક અથવા તો અનિયમિત ઘટકની અસર. આકસ્મિક કે અણધાર્યા કોઈ કારણોસર એની કિંમતોમાં, શ્રેણીની કિંમતોમાં ફેરફાર થાય તો એને કહેશું આપણે યાદચ્છિક અથવા તો અનિયમિત ઘટકની અસર. દાખલા તરીકે ભૂકંપ આવે અને અચાનક વસ્તુઓના ભાવ વધી જાય, પૂર કે કુદરતી આફત આવી જાય, હડતાલ પડે. બીજું અત્યારે શ્રેષ્ઠ ઉદાહરણ આપી શકીએ, આ સમયમાં વરસાદની સિઝન અને આ સમયે વેપારીઓએ વિચાર્યું હોય કે રેનકોટ અને છત્રીની ડિમાન્ડ સારી રહેશે, એનું ઉત્પાદન પણ થયું હોય, પરંતુ આ જ સમયે આકસ્મિક રીતે COVID-19 કોરોના મહામારી આવી અને લોકડાઉનો આવ્યા, લોકો બહાર ન નીકળી શકે, આ ખરીદી કરવાની કોઈ જરૂર નથી, બહાર જવા જ મળતું નથી. પરિણામે જે ભાવોનો લાભ, જે નફો મળવાનો હતો, એ વેપારીઓને નફો અને વેચાણ બિલકુલ થયું નહીં. તો આ જે અસર છે એને આપણે યાદચ્છિક અથવા અનિયમિત અસર કહે છે, જે કોઈ પણ અનુમાનિત કિંમતમાં ત્રુટિ લાવે છે, એટલે કે ત્રુટિ આવી શકે છે. RT વડે દર્શાવાય છે. તો મિત્રો, દીર્ઘકાલીન ઘટક વલણ આપણે T વડે ઓળખું, મોસમી ઘટક S, ચક્રીય ઘટક C, યાદચ્છિક અથવા અનિયમિત ઘટકને R કીધું. તો સામયિક શ્રેણીનો ચલ છે એને આપણે સંકેત આપીએ YT. તો હવે આપણે જોઈ લઈએ આ સામયિક શ્રેણીનું યોગનીય મોડલ. તો સામયિક શ્રેણીનું યોગનીય મોડલ માટે ફરીથી આપણે સંકેતો યાદ કરીએ. દીર્ઘકાલીન ઘટક અથવા વલણ માટે TT, મોસમી ઘટક માટે ST, સિઝનલ, ત્યારબાદ ચક્રીય ઘટક સાયકલિક CT,
ત્યાર પછી યાદચ્છિક અથવા અનિયમિત ઘટક એટલે રેન્ડમ આર ટી, પેલું દીર્ઘકાલીન ઘટક લોંગ ટર્મ, ટર્મ એટલે ટી, ટી ટી વડે દર્શાવ્યું છે, અને સામયિક શ્રેણી ચલ વાય ટી. તો આ જે ચાર ઘટક છે એ બધાની અસરને કારણે સામયિક શ્રેણી ચલ વાય ટીની કિંમત મળે છે. જો હું એને સમીકરણ સ્વરૂપે દર્શાવું તો હું આમ લખી શકીશ કે વાય ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટી પ્લસ એસ ટી પ્લસ સી ટી પ્લસ આર ટી. આ જે મેં દર્શાવ્યું મિત્રો આને કહેવાય છે સામયિક શ્રેણીનું યોગનીય મોડલ. તો યાદ રાખશું સામયિક શ્રેણીનું યોગનીય મોડલ એટલે વાય ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટી પ્લસ એસ ટી પ્લસ સી ટી પ્લસ આર ટી. મિત્રો અહીંયા પાંચ ચલ થયા આમ તો, તો આ પાંચમાંથી કોઈ પણ ચારની કિંમત આપણી પાસે પ્રાપ્ય હોય તો પાંચમી કિંમત મેળવી શકીએ છીએ. દાખલા તરીકે મારે આર ટીની કિંમત જોઈએ છે તો હું શું કરીશ, તો કે વાય ટી છે એમાંથી ટી ટી પ્લસ એસ ટી પ્લસ સી ટી આ ત્રણનો સરવાળો બાદ કરી દઉં એટલે મને શું મળી જાય, આર ટી. એવી જ રીતે જો મારે ટી ટીની કિંમત જોતી હોય તો વાય ટીમાંથી હું એસ ટી સી ટી અને આર ટીનો સરવાળો બાદ કરું એટલે મને મળી જાય ટી ટીની કિંમત. તો આ રીતે આપણે ગમે તે કિંમતો મેળવી શકીએ છીએ. પરંતુ યોગનીય મોડલની વાત આવે એટલે આપણે કહેશું વાય ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટી પ્લસ એસ ટી પ્લસ સી ટી પ્લસ આર ટી. તો મિત્રો સામયિક શ્રેણીની થિયરીમાં અહીંયા આપણે અટકીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે આપણે લેશું સામયિક શ્રેણીનો વલણ શોધવા માટેની રીતો. તો ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ.